વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 9.89 લાખ પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે સરદાર સરોવર ડેમ નર્મદા ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. નર્મદા ડેમ કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી રહી છે, એટલે નર્મદા ડેમની જળસપાટી 137 મીટરને પાર થતા નર્મદા ડેમના તબક્કાવાર 10 અને બાદમાં 3 વાગ્યા સુધીમાં 23 દરવાજા ખોલી નાખતા 10 મસ્તો પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યો છે. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા આસપાસ સૌંદર્ય જાણે કે સોળે કલાએ ખીલી ઉઠ્યું હોય તેવું લાગે છે, જેને જોવા માટે શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. हम लोग बॉम्बे से आए हैं, आईओसी का ग्रुप है. हम लोग 20 लोग आए हैं, फैमिली के साथ आए, फर्स्ट टाइम आए सर स्टैच्यू देखने. आज सुबह से बारिश हो रहा है, हमको ऐसा लग रहा था देख पाएंगे कि नहीं देख पाएंगे, लेकिन इधर आने के बाद ये व्यू देख के बहुत हैप्पी हुए. तो हम सब लोगों को बोलेंगे आके ये सब स्टैच्यू और इधर जो भी बना है वो सब देखने के लिए हम सब लोगों को रिकमेंड करेंगे. फर्स्ट टाइम देखा, बहुत बढ़िया लग रहा है, मतलब फर्स्ट टाइम ये एक्सपीरियंस कर रहे हैं, इतना पास से देख रहे हैं हम लोग. इतना हम सुना है और टीवी में देखते हैं, न्यूज में यह सब होता है, लेकिन इधर आके पास में देखने से समझ आ रहा है कितना बढ़िया लग रहा है. हम लोग अहियाँ कि आज आ डेम 10 दरवाजा खुली रहा है, जो प्राकृतिक सौंदर्य नो लाभ हमने मिली रो કે જે નર્મદા મૈયાની કૃપા છે કે અમે લોકો આ લાઈવ નજારો જોવા માટે અહીંયા આવી રહ્યા છીએ. ફેમિલીમાં ખૂબ આનંદ માણી રહ્યા છીએ, જે નર્મદા મૈયાની કૃપા છે. નર્મદે આજે વાતાવરણ એટલું મસ્ત છે કે નયનરમ્ય આમ દ્રશ્યો જોવા જેવા છે, અને આજે દરવાજા પણ ઓપન થયા છે એટલે બહુ મજા આવે છે અહીંયા. અને લોકો પબ્લિક પણ આવે છે ફરવા, આજે સેટરડે સન્ડે છે એટલે વીકેન્ડ કહેવાય એટલે વધારે લોકો ફરવા માટે આવ્યા છે. દરવાજા મેં આજે પહેલી વાર આટલા ઓપન થતા જોયા છે, પણ બહુ મજા આવે છે. લાઈવ જોયું છે, એટલું મજા આવે છે કે આમ વાતાવરણ એટલું સરસ છે, બહુ મજા આવે છે. હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે રાજપીપળામાં હજુ પણ વરસાદ ચાલુ છે, આખી રાત વરસાદ પડ્યો છે. અને ખાસ કરીને એમ કહી શકાય કે ડેડિયાપાડા, છાગબારા અને તિલકવાડા વિસ્તારમાં લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નદી નાળા છલકાયા ગયા છે અને પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં જે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, ખેડૂતો લક્ષી છે, ખેડૂતો માટે સારો વરસાદ કહી શકાય. બીજી બાજુ આમ કહી શકાય કે કાકડીયામાં ડેમ છે અને જે એ છલકાઈ રહ્યો છે અને તેને ઓવરફ્લો થવાની તૈયારીઓ છે. કરજણ ડેમ પણ રૂલ લેવલ છલકી શકે એવી તૈયારીઓ છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પણ લગભગ 2.5 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે નર્મદા જિલ્લામાં હમણાં મેઘ મહેર યથાવત ચાલી રહ્યો છે અને જનજીવન પર પણ ભારે અસર પડી રહી છે. પરંતુ જે ખેડૂતો માટે ખુશીના એક સમાચાર એમ કહી શકાય કે જે જીવનદાન એમના જે પાકને મળ્યું છે એને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. ત્યારે આ વરસાદ હાલમાં આગાહીને પ્રમાણે સારો પડી રહ્યો છે એમ ચોક્કસ કહી શકાય. પ્રવીણ પટવારી, વીટીવી ન્યૂઝ, નર્મદા. તો નર્મદા જિલ્લામાં તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લામાં 4 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. સાગબારા તાલુકામાં સેલંબામાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો. સેલંબાની તરાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન પણ પ્રભાવિત થયું છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સાગબારાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયો છે.